અસલામ વાલેકુમ બાળકો આપણે ધોરણ બે ધોરણ બેમાં તારીખ બાર ત્રણ બે હજાર એકવીસ હવે આપણે રિવિઝન કરીએ છીએ અગાઉ આપણે આ ચેપ્ટર શીખી ગયા હતા પણ આપણે હવે ફરીથી રિવિઝન કરીએ છીએ તો જુઓ ચોપડીમાં પેજ નંબર પાંત્રીસ તો પાંત્રીસ પર આપણું નવમું ચેપ્ટર છે ધીસ એન્ડ ધેટ તો ટી એચ આઈ એસ ધીઝ ધીઝ એટલે કે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ વપરાય છે પછી ટી એચ એટી ધેટ ધેટ એટલે પેલું તો દૂરની વસ્તુ દર્શાવવા ધેટ વપરાય છે બંને એક વચનમાં જ વપરાય છે બરાબર બહુવચનનું રૂપ તેમનું અલગ છે પછી આઈ એસ ઇઝ ઇઝ એટલે છે શું થાય આઈ એસ ઇઝ ઇઝ એટલે છે તો ઇઝ એ શું છે ક્રિયાપદ છે તો જુઓ અહીંયા આપણને એક ઉદાહરણ દ્વારા બતાવ્યું છે કે આ છોકરી પતંગ ચગાવી રહી છે તો પતંગ જુઓ દૂર છે એટલે દૂર છે એટલે તેને શું કહેવાય ધેટ કહેવાય અને હોળી તો હોળી નજીક છે તો તેને શું કહેવાય ધીઝ કહેવાય એ જ રીતના જુઓ અહીંયા આપણે આપણને એરા દ્વારા બતાવ્યું છે કે નજીકનો એરો છે અને ટેબલનું ચિત્ર છે તો આપણે શું સમજવાનું કે આ ટેબલ છે તો ધીઝ ઇઝ એ ટેબલ જુઓ ધીઝ છે એનો મતલબ શું થશે આ પછી ઈઝ છે આઈ એસ ઈઝ એટલે કે છે અને અ ટેબલ તો આ ટેબલ છે પછી જુઓ દૂરનો એરો છે ને ખુરશી છે તો આપણે શું સમજીશું કે પેલી ખુરશી છે તો ધેટ એટલે પેલી ઈઝ એટલે છે અને અ ચેર એટલે કે ખુરશી તો પેલી ખુરશી છે પછી જુઓ શું છે ટોપી છે અને નજીકનો એરો છે તો આ ટોપી છે તો ધીઝ ઇઝ એ કેપ શું થશે ધીઝ ઇઝ એ કેપ આ ટોપી છે પછી છત્રી અને દૂરનો એરો છે તો ધેટ ઇઝ એન અમરેલા શું થશે ધેટ ઇઝ એન અમરેલા તો જુઓ અહીંયા બનાવાક્ય બનાવતા પહેલાં તમારે શું યાદ રાખવાનું છે કે સ્પેલિંગનો પહેલો અક્ષર જોવાનો છે સ્વર હોય તો એ એન આવે અને વ્યંજન હોય તો એ આવે પછી જુઓ કુહાડી તો ધીઝ ઇઝ એન એક્સ બરાબર પછી જળ છે અને દૂરનો એરો છે તો ધેટ ઇઝ એ ટ્રી પેલું જળ છે તો એ રીતના આપણે આગળ વાક્ય શીખીશું કે ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખો તો જુઓ પતંગ છે દૂરનો એરો છે તો ધેટ ઇઝ એ કાઇટ પછી શિયાળ છે અને નજીકનો એરો છે તો આપણે શું સમજીશું કે આ શિયાળ છે તો ધીઝ ઇઝ એ ફોક્સ પછી દૂરનો એરો છે ને ગુવર છે તો ધેટ ઇઝ એન આઉલ પેલું ગુવર છે પછી દૂરનો એરો છે હોડી છે તો પેલી હોડી પેલી નાવડી છે તો ધેટ ઇઝ એ બોટ પછી જુઓ સફરજન છે ને નજીકનો એરો છે તો ધીસ ઇઝ એન એપલ પછી ગાય છે ને દૂરનો એરો છે તો ધેટ ઇઝ એ કાઉ પછી જુઓ કુહાડી છે ને દૂરનો એરો છે તો ધેટ ઇઝ એન એક્સ પેલી કુહાડી છે પછી નજીકનો એરો છે ને મરઘી છે તો ધીસ ઇઝ એ હેન એટલે કે આ મરઘી છે દૂરનો એરો છે ને બસ છે તો ધેટ ઇઝ એ બસ પેલી બસ છે ઈંડું છે અને નજીકનો એરો છે તો ધીસ ઇઝ એન એગ આ ઈંડું છે દૂરનો એરો છે ને બિલાડી છે એટલે શું થશે ધેટ ઇઝ એ કેટ પેલી બિલાડી છે પછી જુઓ ધીઝ ઇઝ એ પેન પેનનું ચિત્ર છે નજીકનો એરો છે એટલે શું થશે ધીઝ ઇઝ એ પેન એટલે કે આ પેન છે બરાબર પછી જુઓ શું છે કે કીડી છે અને દૂરનો એરો છે તો ધેટ ઇઝ એન એન્ટ પેલી કીડી છે શું થશે પેલી કીડી છે પછી બોલ છે દૂરનો એરો છે તો પેલો બોલ છે તો ધેટ ઇઝ એ બોલ પછી નજીકનો એરો છે છે તો ધીઝ ઇઝ એ ટેપ આ નળ છે પછી હેડ છે એટલે કે ટોપી અને દૂરનો એરો તો ધેટ ઇઝ એ હેટ પેલી ટોપી છે બરાબર તો જુઓ પેજ નંબર પાંત્રીસ થી પેજ નંબર અડત્રીસ સુધી આપણે રિવિઝન કર્યું તો આ દરેક વાક્ય તમારે નોટમાં લખવાના છે એ તમારું હોમવર્ક છે તો પેજ નંબર પાંત્રીસથી પેજ નંબર અડત્રીસ એ તમારું હોમવર્ક છે તો દરેક બાળકે ધ્યાનથી હોમવર્ક કરવું